મિત્રો, વૈદક વિદ્યા ચેનલમાં આપનું સ્વાગત છે. આજકાલ આપણા દેશમાં અને સમગ્ર વિશ્વમાં ભારે રોગનો સંક્રમણ કાળ ચાલી રહ્યો છે. દેશની સરકાર અને વિવિધ તંત્રો આ રોગ કેમ શાંત થાય કેમ માટે એના ઘણા બધા ઉપાયો સૂચવી રહ્યા છે. એ ઉપાયોની સાથે આપણે આપણી જાતનું પોતાનું જોડાણ કરવું જોઈએ. અને ખાસ તો મારે આજે આપને એ વાત કરવાની છે અને ચિંતાનો પણ વિષય છે કે આજના સમયમાં કોઈ પણ રોગ દરેકને વારંવાર શા માટે થયા કરે છે. વારંવાર એની દવાઓ લેવી, વારંવાર દવાખાને જવું, વારંવાર લેબોરેટરીની તપાસ કરાવ્યા કરવી, ડૉક્ટરોને વારાઘડીએ આપણે વિઝિટે બોલાવવા પડે એવી પણ સ્થિતિ આવી જાય. આપણે મૂળભૂત રીતે સાજા ન રહીએ અને આપણે આપણું આરોગ્ય ગુમાવીએ એ સ્થિતિમાં આપણને એવું જ લાગે કે ડૉક્ટરો અને દવાઓ જ આપણને સાજા કરી શકે, કે આ પ્રકારના યંત્રો આપણી તપાસ કરે તો રોગ તપાસ થઈ જાય અને આપણે એ રોગની નાડ પકડી લઈએ તો આપણે હાજા થઈ જઈએ. મિત્રો, આ બધું સત્ય પણ હોઈ શકે પણ એવું દરેક વિષયમાં એવું નથી. આપણું મન છે ને પ્રફુલ્લિત હોય ને અને આપણે એક પ્રકારની એવી પ્રતિકાર શક્તિ ધારણ કરીને બેસીએ કે ભાઈ હું નિરોગી જ છું અને મને કોઈ રોગ થવાનો નથી, એ વિચાર પણ આપણને નિરોગીતાના પથ પર લઈ જનારો છે. આપણે કંઈક થોડુંક ખાઈએ, માણસને જોઈ કેટલું બટકુક રોટલો કે છાશ કે દહીં કે ભાત કે દાળ કે શાક, એ આનાથી આપણી પૌષ્ટિકતા જળવાઈ રહે છે અને સરસ મજાનું એ ભોજન લઈએ અને એ પચી જાય તો સારી ઊંઘ આવે, એટલે સમજવાનું કે કોઈ પણ પ્રકારની કોઈ મુશ્કેલી નથી. એમ છતાં પણ આપણે આપણા પોતાના વૈદ બનવું જોઈએ અને આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ કેમ દાખલ થાય, આપણે નિરોગી કેમ રહીએ એ જ આપણે વિચારવું જોઈએ. શિયાળો, ઉનાળો અને ચોમાસું એ ત્રણ ઋતુ છે. એમાં આપણે એક તો નિયમિત એક વખત ચ્યવનપ્રાશ સારી રીતે બનેલું ઘરે પણ બની શકે અથવા ઉત્તમ જે કંપનીઓ હોય છે, ફાર્મસી હોય છે, એ ઉત્તમ ફાર્મસીઓનું ચ્યવનપ્રાશ જે ક્યારેય બગડતું નથી એનું સેવન કરવું જોઈએ. અને જે સમયે જે ઋતુમાં જે કાંઈ વ્યંજનો બનતા હોય એ વ્યંજનો આપણે લેવા જોઈએ. આપણે નિત્ય ઊઠીને કડવા ઉકાળા પીવા જોઈએ. આપણે નિત્ય કોથમીર, દેશી કોથમીરનો રસ પીવો જોઈએ. આપણે એકાતરા કે અઠવાડિયામાં 2-3 વખત અશ્વગંધાનું ચૂર્ણ લેવું જોઈએ. મિત્રો, ધાત્રી માતા હોય એનું બાળક બીમાર ન પડે તો, અને બીમાર પડે તો શું બાળકને દવા આપવાની? આપણા દેશમાં એક એવી પરંપરા છે અને વૈદક વિદ્યા અને એલોપેથી તજજ્ઞો પણ એને માન્ય કરે છે કે બાળકની બીમારી હાજી કરવા માટે ધાત્રી માતાએ વિવિધ પ્રકારની ઔષધિઓ, જે સપ્તધાતુ વધારનારી હોય, જે કફ ઓછો કરનારી હોય, જે તાવ મટાડનારી હોય, જે ઝાડા ન થવા દેવી હોય એનું સેવન કરવું જોઈએ. એટલે બાળકને, ધાવતા બાળકને, પેટ ભરતા બાળકને ધાવણ માટે આ બધી જ ઔષધિઓ મળી જાય છે. અને પાણી પીવાની પણ એક મારે તમને સરસ વાત કરવાની છે કે આધુનિક વિજ્ઞાન એવું કહે છે કે ખૂબ પાણી પીવું જોઈએ, પણ આયુર્વેદ એમ કહે છે કે શરીર ઈચ્છે એટલું પાણી પીવું જોઈએ. અને નિત્ય ફુદીનાનો રસ હોય, દાડમનો રસ હોય, બિલ્લાના પક્વ ફળ, એના ગર્ભનો રસ, એ પણ આપણા તમામ દોષોનો નાશ કરનારો છે, એ પણ આપણે ઇમ્યુનિટી પાવર માટે લેવો જોઈએ. આ બધું સેવન કરતી વેળું દેશી ગોળ, એ પણ આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે. ગળોના ટુકડા આપણી ટચલી આંગળી જેટલા કોઈ પણ લીમડામાંથી મેળવી એના કટકા કરી અને ખાંડી અને ચોળી અને એનું પાણી પણ આપણે પીવું જોઈએ. કફની વૃદ્ધિ અટકાવનારા દ્રવ્યો એ પણ આપણે લેવા જોઈએ. આપણી કિડની ન બગડે એ સમયે આપણે કોખરૂનું ચૂર્ણ લેવું જોઈએ. અને
જૂનો ગોળ ખાવાથી આપણા શરીરના પિત્તનો નાશ થાય છે, તો આપણે એ સમયે જૂનો ભલે કાળો પડી ગયો હોય એ પણ આપણે ખાવો જોઈએ। જીર્ણજ્વર આપણને થાય, શરીર બળ્યા કરે, અથવા તો શરદી થવાની સંભાવના, એ પણ આપણે સમજવી જોઈએ। અને સમજીને મિત્રો, આપણે છાશ બહુ ખાઈએ છીએ, છાશનું સેવન બહુ કરીએ છીએ। છાશ શરીર માટે અમૃત સમાન છે, પણ છાશ છે ને એ સૂંઠ નાખીને પીવી જોઈએ। સૂંઠ નાખીને આપણે છાશ પીશું તો છાશનો વિપાક દૂર થશે અને છાશ એ પોષક બની જાય છે। મિત્રો, આ બધું સમજણ આપણે કેળવણી એની, અને આદુ એનો પણ રસ આપણે રસ પીવો જોઈએ, એ મધ નાખીને આપણે એનો રસ પીવો જોઈએ। આ બધી જ બાબતો, આમાં ક્યાંય કોઈ પણ પ્રકારનો ખર્ચ થતો નથી, અને આપણા શરીરના તમામ અવયવો ખૂબ જ સારી રીતે કામ કરે છે। આટલું બધું કરવાથી હળવી કસરતો, યોગાસન અને પ્રાણાયામ, એ તો આપણા શરીરનું અવિભાજ્ય અંગ છે, શરીર સાથે જોડાયેલા છે। મિત્રો, કોઈ પણ આપણે દવાઓ લઈએ અથવા તો આ બધી રોગ પ્રતિકારક શક્તિ માટેના રસો પીએ, પણ જ્યારે આપણે યોગ, યમ, નિયમ, ધ્યાન, પ્રાણાયામને કસરત નહીં કરીએ, તો આ કોઈ પણ બાબતો આપણે કરશું તો વ્યર્થ જશે। મિત્રો, રાત્રે ક્યારે દહીં ખાવાનું નથી, રાત્રે દૂધનું વાળું કરવું જોઈએ। આ બધા ઉપકારક આપણા બધા ઇમ્યુનિટી પાવર વધારનારા આપણા નિર્ણયો હોવા જોઈએ, અને આટલું જ આપણે કરશું અને મન અને ચિત્ત આપણે શાંત રાખશું, તો આ સંક્રમણ કાળને પણ આપણે પાર પામી જશું અને આપણે બીજાને પણ સાજા રાખી શકશું। તો આટલી સાદી અને સમજણ આપણે કેળવશું એવી મેં આપને વાત કરી છે। ધન્યવાદ।